यात्राधाम श्री अंबाजी में जगन्नाथ भगवान की रथ यात्रा निकली। आज यात्राधाम अंबाजी में पण भगवान जगन्नाथ की रथयात्रा आयोजन करवामां आव्युं हतुं। धार्मिक उत्सव सेवा समिति द्वारा दर वर्षे रथयात्रा आयोजन करवामां आवे छे। लगभग छेल्ला 28 वर्षथी अंबाजी में भगवान जगन्नाथ की रथयात्रा निकाळवामां आवे छे, परंतु कोरोना कारणे छेल्ला 2 वर्षे रथयात्रा आयोजन थई शक्युं न हतुं। आ वर्षे कोरोना कहर ओछो थता रथयात्रा काढवानुं आयोजन थयुं हतुं અને સવારે 10 વાગે રાધાકૃષ્ણ મંદિરથી રથયાત્રા કાઢવામાં આવી હતી। સવારે રાધાકૃષ્ણ મંદિરે ભગવાન જગન્નાથની આરતી કરી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલરામ અને સુભદ્રાજી પણ રથમાં સવાર થઈ અંબાજી નગર યાત્રાએ નીકળ્યા હતા। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો દ્વારા આ રથયાત્રા કાઢવામાં આવી હતી। ગામલોકોએ પણ ઉત્સાહભેર રથયાત્રામાં ભાગ લીધો હતો અને જય રણછોડ માખણચૂડના નારાથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા। રથયાત્રા અંબાજીના મુખ્ય માર્ગો પર ફરીને પરત રાધાકૃષ્ણ મંદિરે આવી પહોંચી હતી। રથયાત્રાના રસ્તામાં મહાદેવ્યા વારી ધર્મશાળા ખાતે ભગવાન જગન્નાથનું મોસારું કરાયું હતું। રથયાત્રા દરમિયાન ભણગાવેલા મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો। આ રથયાત્રા દરમિયાન પોલીસ સ્ટાફમાં સુરક્ષામાં ખડેપગે જોડાયો હતો। એક PI, એક PSI સહિત 25 પોલીસકર્મીઓ અને 10 હોમગાર્ડના જવાનો રથયાત્રાના રૂટ પર ખડેપગે હાજર રહી સુરક્ષાની વ્યવસ્થા સંભાળી હતી। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી। રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। છેલ્લા 2 વર્ષથી કોરોના જેવી બીમારીને લીધે અમે રાધાકૃષ્ણ મંદિરને જ ત્યાં આરતી કરીને પૂર્ણાહુતિ કરતા હતા, પણ આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ જ ધામધૂમથી રાધાકૃષ્ણ મંદિરથી નીકળી છે અને નીકળીને મહાદેવાવાળી ધર્મશાળાની અંદર મામેરુ ત્યાં જમણવાર છે અને નગરમાં ફરીને અને રાધાકૃષ્ણ મંદિરે પરત કરવામાં આવશે। તો દરેક ધર્મપ્રેમીએ રથયાત્રામાં જોડાવું અને જય રણછોડ માખણચોડના નાથથી ભગવાનના ગુણગાન ગાવા।